સ્વામીજીને તો બધા નીતિ નિયમો જ કડક હોય અને એની યાદી પહેલેથી મળતી હોય અને એ પ્રમાણે જ થવું જોઈએ, ન થાય તો સ્વામીજી નારાજ પણ થઈ જાય. વાત થતી હતી ત્યારે કોઈ એમ કહ્યું કે કેમ સભાખંડ આઘો ભરાયેલો નહીં હોય, એટલે મેં મારા સ્વભાવ પ્રમાણે કહ્યું કે આ બધા આવેલા લોકો છે, લાવેલા કોઈ છે નહીં. અત્યારના સિઝન લાવેલાની ચાલે છે, પણ જે કોઈ આવ્યા છે તે શામજીભાઈ કે આયોજકોના લઈને નહીં, પણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પોતેના પરમ આદરથી આવ્યા છે. આવા ધન્ય પ્રસંગે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો અને સ્વામીશ્રીનો પરિચય આપવાનું કામ સોંપવામાં આવ્યું, એટલે હું આયોજકોનો અહોભાવ વ્યક્ત કરું છું. આ ધન્ય પળ છે કે હું બે વિભૂતિઓની સાથે સાનિધ્ય માણી રહ્યો છું. મિત્રો, મને ઘણી વાર એવું લાગ્યું છે કે સંતોમાં પણ આદર્શ સંત હોય એવું કહેવું પડે એવો હવે જમાનો આવ્યો છે. સામાન્ય રીતે ઘી શુદ્ધ હોય એમ કહેવું ન પડે, ઘીની આગળ શુદ્ધ વિશેષણ લગાડવાની જરૂર નહીં, કારણ કે શુદ્ધ જ હોય, શિક્ષક પણ સાચો જ હોય, પણ બધામાં આવું વિશેષણ લગાડવું પડે છે. એનો અર્થ એવો છે કે ક્યાંક કોઈ પોલ્યુટેડ વસ્તુઓ પણ હાજર છે, અને છેલ્લા થોડા સમયથી તો આપણને એમ લાગે છે કે સાધુ સંતોની દુનિયા તો લગભગ પોલ્યુટેડોની દુનિયા થઈ ગઈ છે, અને પરિણામે એમાંથી કોઈ આપણા દિલમાં વસેલા કોઈ જાતના આડંબર વગરના એકદમ સહજ એટલે એટલા બધા સહજ કે એમને પુષ્પગુચ્છમણા અર્પણ કર્યો તો અર્પણ કરનારને જ કહ્યું કે અહીંથી પાછો લેતા જજો. આટલું સહજ વ્યક્તિત્વ સામાન્ય રીતે કોઈ સંતનું હોતું નથી. અમારે શિક્ષકોને શીખ્યું હોય છે કે તમારે ખૂબ ગંભીર રહેવું તો જ તમે શિક્ષક કહેવાઓ, એમ સંતોને કોઈ ગુરુ દક્ષિણામાં કહેતું લાગે છે કે તમારે પણ ઘુવડ ગંભીર રહેવું તો જ તમે સંતમાં ખપો. આ ખપાવા માટેના સંત નથી, એક આદર્શ સંત આપણી વચ્ચે છે. મને તો ઘણી વાર એવું લાગે શ્યામજીભાઈ જે કામ આપ કરી શકો, કે આપણે જેમ પેલી ડાકોરની પદયાત્રા કરીએ અને અંબાજીની પદયાત્રા કરીએ એમ ક્યારેક ધનતાલી આશ્રમની પદયાત્રા રાજકોટથી કરવી જોઈએ, કારણ કે પેલી પદયાત્રામાં તો વચ્ચેના ભંડારાનો લાભ લેવા ઘણા લોકો જતા હોય છે. અમારા નજીકમાં અહીંયા વીરનગર વીરપુર છે તો ઘણા લોકો કે રસ્તામાં પગચંપી કરાવવાની બહુ મજા આવે છે. હવે તમે વિચાર કરો કે જે પગચંપી માટે કે ભંડારા માટે જતા હોય એનાથી જલારામ કેટલા રાજી થતા હશે એ આપણને પ્રશ્ન છે. એટલે મને એમ લાગ્યું કે નવો ચિલ્લો પાડનારો આ સમાજ છે. શ્યામજીભાઈને ઓળખું છું, રાજકોટના ભરચક ટ્રાફિકની વચ્ચે જે ઘોડા ઉપર નીકળી શકે છે એનું નામ શ્યામજીભાઈ છે. એટલે મને વિચાર આવ્યો કે આજે હું સૂચન કરીએ કે આજે આપણે જેમ પદ્મભૂષણ મળ્યું અને અહીંયા સ્વામીજી પધાર્યા, આપણે પ્રાર્થના કરીએ કે આવતે જ વર્ષે પદ્મ વિભૂષણ મળે ને આપણે સૌ દંતાલીની પદયાત્રા કરીએ. મિત્રો, વર્ષો પહેલા મને યાદ છે કે આ જ સભાંગણમાં બહુ જ બેબાક વિચારક ગુણવંત શાહે એક વિધાન કર્યું હતું કે ભારતની અંદર બે જ લોકોના શરીર ઉપર ભગવા વસ્ત્રો શોભે છે, એક દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદજી અને બીજા ગોરજ મુનિસેવા આશ્રમના અનુબેન. અનુબેનને આપણે ઓળખ્યા એ પહેલા જતા રહ્યા, પણ આપણે સદભાગ્ય અને સદનસીબ લોકો છીએ કે આપણે ઓળખી શકીએ અને જેના સાનિધ્યમાં બેસી શકીએ એવા સ્વામી શ્રી સચ્ચિદાનંદજી 90 વર્ષની ઉંમરે મારી અને તમારી વચ્ચે છે. 90 વર્ષ થયા. આ જુદા પ્રકારના સંત કેમ છે એનો મને અનુભવ આજથી 32-33 વર્ષ પહેલા થયો છે, અને એટલે કદાચ એમ કહેવાય કે સ્વામીજી વિશેની વાત કરવા માટે હું અધિકારી માણસ છું. અત્યારનો સમય એવો છે કે કોઈ તમને અધિકાર આપતું નથી, તમારે લઈ લેવાના હોય છે, એટલે મેં આ અધિકાર લઈ લીધો છે.
એનું કારણ છે કે લગભગ 32 થી 33 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક ગિરિનગરમાં એક બહુ મોટી વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓના સંકુલમાં હું કામ કરતો હતો અને ત્યાં મેં સૂચન કર્યું કે આપણે સાધના શિબિર કરીએ. તો કે કોને કરીએ, કોને બોલાવીએ? સ્વામી સચ્ચિદાનંદજીને કહીએ, એ નવા વિચારો આપણા વિદ્યાર્થીઓને આપી શકશે. અને મને યાદ છે કે ઉત્તર ગુજરાતના પ્રોફેસર મોહનભાઈ પ્રજાપતિ અને હું બંને દંતાલી આશ્રમ ગયા અને સ્વામીજીએ સહજતાથી કહ્યું કે એક દિવસ નહીં, 3 દિવસ આવીશ અને 3 દિવસ વિદ્યાર્થીઓ સાથે 1-to-1 સંવાદ કરીશ. અને અમને તો બહુ જ આનંદ અનંદ થઈ ગયો, ઉત્સવ થયો, સુંદર આયોજન થયું. એવું નહીં કે પોતાનો સાધનાનું કામ કે શિબિરનું કામ પૂરું થાય એટલે પોતાના રૂમમાં જતા હતા. રાત્રે લોક ગાયકોનો કાર્યક્રમ હોય તો એમને આજુબાજુમાં રહેલા વ્યવસ્થાપકોએ પૂછ્યું, સ્વામીજી આપ જો વહેલા નિદ્રાધીન થવાના હો તો આપના માટે 9 વાગે? તો કે ના, કેમ, મારે દિવાળીબેન ભીલને ન સાંભળવા હોય, તમે એકલા સાંભળો એવું થોડું ચાલે. ત્યાં સુધી કે એ વખતેના ભોજન અથવા તો જે કોઈ સાંજનો પ્રસાદ વગેરે હોય એમાં કોઈએ એમ કીધું કે તમે રગડા પેટીસ બનાવવાનો હો તો સ્વામીજી ખાશે હો? એમાં મારા જેવા કોઈ કીધું પૂછી જોઈએ સ્વામીજીને કે લેશે. તો સ્વામીજીને અળવેકથી બાજુમાં જઈને પૂછ્યું કે રગડા પેટીસ તો કે તમે જે ખવડાવશો તે બધું જ ખાઈશ, મને કોઈ બાધ નથી. ત્યારે જે વિદ્યાર્થીનીઓ એની સેવામાં હતી એને બહુ આશ્ચર્ય થયું કે આ સાધુ છે, સ્વામીજી છે. કારણ કે સ્વામીજીને તો બધા નીતિ નિયમો જ કડક હોય અને એની યાદી પહેલેથી મળતી હોય અને એ પ્રમાણે જ થવું જોઈએ, ન થાય તો સ્વામીજી નારાજ પણ થઈ જાય. 3 વર્ષ લાગ લગાટ મને યાદ છે કે સંસ્થામાં સ્વામીજી પધાર્યા. પછીનો મુદ્દો નોંધવા જેવો છે, 3 વર્ષ પછી સ્વામીજીને ખબર પડી કે આ સંસ્થા છે એ એટલા બધા પુણ્યના પૈસામાંથી ઉભી નથી થતી. એટલે અમે 4થે વર્ષે ગયા ત્યારે સ્વામીજીએ કહ્યું કે આ વખતે મારાથી નહીં આવી શકાય, હું તમને જવાબ લખીશ. એક પોસ્ટકાર્ડ આવ્યો, બહુ મોટો પોસ્ટકાર્ડ, અને એમના હસ્તાક્ષરમાં મારી પાસે હજી એ પોસ્ટકાર્ડ છે. એવું લખેલું હતું કે 3 વર્ષ તો હું નિજાનંદથી આવ્યો પણ હવે મને એમ લાગે છે કે આ સંસ્થામાં મારે ન આવવું જોઈએ, એટલે હવેથી નહીં આવું. આ વાતો એટલા માટે કહું છું કે નિજાનંદ અંદર ઉગે તો આવે અને અંદર ન ઉગે ને એમ લાગે કે અહીંયા જવા જેવું નથી તો ન જાય, એવા એકમાત્ર સંતનું નામ સ્વામી શ્રી સચ્ચિદાનંદ છે. આજથી લગભગ 10-11 વર્ષ પહેલા ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં હું ઉઠી ઉચારા માનવી શ્રેણીનું શૂટિંગ કરી રહ્યો હતો અને સ્વામીજીને વિનંતી કરી કે આપ પધારો, મારે આપના જીવનની વાતો જાણવી છે. સ્વામીજીનું દર્શન એટલું ઊંચું છે કે જે દર્શનની વાતો ખૂટે નહીં, પણ મેં કીધું દર્શનની વાત નથી કરવી, બધાને જાણવામાં રસ છે કે આ સ્વામી સચ્ચિદાનંદજી પૂર્વાશ્રમમાં કેવા હતા, એને કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે, એની શું સ્થિતિ હતી. એમણે કહ્યું જરૂર આવીશ. કોઈકે મને ડરાવ્યો હતો કે એવી વાતે નહીં કરે, એટલે પ્રશ્ન પૂછતા પૂછતા પણ હળવે હળવે આગળ વધતો હતો. પણ હળવે હળવે આગળ વધતા વધતા મેં જયારે પ્રશ્નો પૂછ્યા ત્યારે એમણે જે પોતાના દિલની વાતો ખોલવાની શરૂઆત કરી તો એટલે સુધી નહીં ખોલી કે મને ને તમને આજે પણ આશ્ચર્ય થાય. પોતાના જીવનની વાતો કરી એ તો ઠીક, પણ મેં કહ્યું કે સ્વામી પછી ક્યારે આપણે આ ભગવાન તરફ વળ્યા, આ તો બધી સંસારની વાત થઈ. તો એમણે કહ્યું કે ભગવાન તરફ વળવામાં તો ઘણી વાર લાગી હતી, એમને નથી વળ્યો, એમ કરીને યાદી આપી. મેં કહ્યું કે સંસાર છોડતા પહેલા નજીકમાં કોઈ એક કુટુંબ રહેતું હતું અને એ કુટુંબની કોઈ યુવતી સાથે મને આમ પરિચય થયો. એટલે મેં કીધું પરિચય થયો તો ના, પ્રેમ પણ થયો. તરત જ કહ્યું, યાદ રાખજો, સ્પર્શ વગરનો પ્રેમ હતો. સી ધ હાઈટ ઓફ અ પર્સનાલિટી, સ્પર્શ વગરનો પ્રેમ હતો, સેક્સ વિનાનો પ્રેમ હતો. આના શબ્દો છે, રેકોર્ડેડ છે, યુટ્યુબ ઉપર હાજર છે. અને બહુ સાચો પ્રેમ હતો. અને બન્યું એવું
કે અમે નક્કી કર્યું કે આપણે બંને પરણી જઈએ, પણ એમના કુટુંબમાં કંઈક એવું બન્યું ને એને જગ્યા છોડીને પોતાને દેશ જવાનું બન્યું, એટલે કે પોતાને ગામ જવાનું બન્યું અને એને જગ્યા છોડી દીધી. વચ્ચે અમે પ્રયાસ કર્યો કે અમે ભાગી જઈએ, ભાગી પણ ગયા. પણ હું જ્યાં રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો ત્યાં મને એક વ્યક્તિ મળી ગઈ અને એને કહ્યું કે આ માર્ગ તારો સાચો નથી, પાછો ફર. અને મને વિચાર આવ્યો પાછા ફરી જવું જોઈએ. સ્વામીજીના શબ્દો હતા, તે દિવસે જો પાછો ન ફર્યો હોત તો હું આટલી હદ સુધી પહોંચ્યો નહીં હોત. આખો ઇન્ટરવ્યુ પૂરો થયો. અમે ગુજરાત વિદ્યાપીઠમાં બેસીને ઇન્ટરવ્યુ કરતા હતા. સ્વામીજીએ લોકોને આજે પણ જે વિવાદાસ્પદ લાગે છે એવું એક વિધાન કર્યું કે મને જયારે ખબર પડી કે આ ચીન સામેના યુદ્ધમાં આપણે હાર્યા છીએ, ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહિંસા અહિંસાનું નાતું પકડીને જીવાશે નહીં. ભારત દેશ ઉપર અત્યાર સુધી આક્રમણો જ થયા છે, કોઈની સામે તો આપણે આક્રમણ કર્યું જ નથી. એટલે મેં મારી આસક્તિ જેમાં હતી, મારી ભક્તિ જેમાં હતી, એવો ગાંધીજીની છબી મારી પાસેની હતી એ ઉપાડીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી. ઇન્ટરવ્યુ પૂરો થયો અને અમે જરા હળવા થતા હતા ત્યારે મેં પૂછ્યું કે સ્વામીજી આપે કેટલીક વાત એવી કરી છે આપના જીવન અંગેની, તો આપણે એડિટ કરી નાખીએ, હું એડિટિંગ કરું. તો કે કઈ વાત? મેં કહ્યું આ પ્રેમની વાત. કે ના 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 ના, જે કહ્યું છે તે સાચું છે અને સાચું લોકો સુધી પહોંચે માટે કશું એડિટ નહીં કરશો. અને અનએડિટેડ 2 કલાક ને 14 મિનિટનો એમનો સુંદર મજાનો ઇન્ટરવ્યુ જેમાં એમણે જીવનની વાત કરી છે, એવા સદંતર ખુલ્લા જેવા છે તેવા પ્રદર્શિત થનારા આપણે સ્વામી સચ્ચિદાનંદજી આપણી વચ્ચે છે.